સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવારો દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં ફેરવવામાં આવી હતી અને લોકોને અપીલ કરવામાં પણ આવી હતી કે તેમનો ભવ્ય અને કિંમતી વોટ આપીને તેમને વિજયી બનાવે. રિપોર્ટર અસલમ આલમ, વડોદરા. આજરોજ આ રેલીનું આયોજન કરેલું છે એના બારામાં તમે શું કહેશો? આજે વોર્ડ નંબર 11માં વિમલનાથ કોમ્પ્લેક્સ, દશામાં મંદિર, અરુણાચલ, હરિનગર 5 રસ્તા, કિલોરા પાર્ક, દરેક એરિયાની અંદર અમે લોકો સ્કૂટર રેલીનું એક આયોજન કરેલું છે. આ સ્કૂટર રેલી સ્કૂટર રેલીના આયોજનમાં તમને થોડુંક વિસ્તૃત જણાવું કે આ સ્કૂટર રેલીના આયોજનમાં દરેક જણ પોતાના પેડ વ્યક્તિઓ લાવતા હોય છે. જ્યારે વોર્ડ નંબર 11માં વિપુલ બારોટ અને એની પેનલને જ્યારે જનસમર્થન મળી રહ્યું છે ત્યારે સ્વયંભૂ મારા મિત્રો, મારા વડીલો, મારા ભાઈઓ અને મારા બહેનો એ લોકોની રજૂઆત ગણો, એ લોકોની લાગણી ગણો કે અમારા તરફની એ લોકોને જીતાડવા માટેની કોઈ કટિબંધ ગણો. આ લોકો સ્વયંભૂ અમને સામેથી આગળ કરીને અત્યારે અમારી જોડે જોઈન થાય છે. આપ જોઈ શકો છો બહુ જ મોટી પહોળી સંખ્યાની અંદર આ લોકો અમારી જોડે જોઈન થાય છે અને મને વિશ્વાસ છે કે જો આ જ રીતનું વાતાવરણની અંદર પ્રજા અમને સાથ આપશે તો 11મી તારીખે 100% અમારી પેનલનો વિજય થશે. નગરજનોને શું સંદેશ આપશો આજની રેલીમાં? નગરજનોએ અમને સંદેશો આપ્યો છે કે છેલ્લા 25 વર્ષથી કોઈ પણ કોર્પોરેટર અમને જોવા નથી આવ્યો. હું તો ફક્ત એટલું જ જણાવીશ કે 21મી તારીખે જ્યારે ઇલેક્શન છે ત્યારે છેલ્લા 25 વર્ષથી જે સત્તાધારી પક્ષોએ તમારા પ્રશ્નોને વાંચા નથી આપી, એ વાંચા આપનારા અમે સામાન્ય ઘરના વ્યક્તિ નગરસેવક બનીને ત્યાં જઈશું તો તમારા પ્રશ્નોને વાંચા આપીશું. અમને તમારા આશીર્વાદ અને વોટની જરૂર છે. અમને 100% વિશ્વાસ છે કે વડોદરા સંસ્કારી નગરી ની પ્રજાજનો અમને વોટ અને આશીર્વાદ બેઉ આપશે અને 21મી તારીખે એમનો જનાદેશ અમારી તરફ આપશે. થયેલું છે એના બારામાં શું કહેશો? સૌ નગરજનોને વંદન, સ્નેહીજનોને પ્રણામ. વોર્ડ નંબર 11ની અમારી ટીમ છે, હું મયુરિકા પટેલ, સુહાનાબેન સૈયદ, વિપુલ બારોટ અને જયભાઈ ચોકસી, અમે 4 ઉમેદવારો છીએ. પ્રજાજનોએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસ ઉપર દ્રઢ નિશ્ચય કરીને અમે કામયાબ થઈશું એ વિશ્વાસ સાથે અમે આજે આ રેલીમાં જોડાયા છીએ. વિમલનાથ કોમ્પ્લેક્સથી રેલીનું શરૂઆત થશે. ઇલોરા પાર્ક, દશામાનું મંદિર એ બધા વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે અને પછી પૂર્ણાહુતિ અહીંયા વિમલનાથ કોમ્પ્લેક્સ પર જ કરવામાં આવશે. નગરજનોએ અમારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એના ઉપર અમે કાયમ ઉતરીશું, ખરા ઉતરીશું. તટસ્થ છીએ, મક્કમ છીએ અને દ્રઢ નિશ્ચયી છીએ. વિશ્વાસથી ભરો છલોછલ અમારી આ ટીમ છે. અમે યુવા છીએ, યુવાઓના પ્રશ્નોને અમે હલ કરવા માંગીએ છીએ અને એના માટે અમે જમીની કામ યુદ્ધના ધોરણે શરૂ કરીશું એવો અમારો દ્રઢ નિશ્ચય છે. એ સાથે અમે કામયાબ થઈશું અને થઈશું. પ્રજાએ જે અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એના ઉપર અમે ખરા ઉતરીશું.